गुड आफ्टरनून विद्यार्थी मित्रों, सेंट जेवियर स्कूल आदिपुर डी क्लास में तमारो हार्दिक स्वागत है। धोरण 2 में अंग्रेजी विषय में आज आपणे लेसन 2 गुजराती अंग्रेजी पारांशी तेनुं रिविजन करीशुं। रिविजन में आज आपणे अहींया सूचना आपेली छे एबीसीडी प्रमाणे स्पेलिंग गोठवो। तो अहींया तमने केटलाक स्पेलिंग लखेला देखाय छे ने, एने आपणे एबीसीडी प्रमाणे क्रममां गोठवानो छे। याद छे ने विद्यार्थी मित्रों? तो चलो आपणे जोईए। फरीथी याद करी लेजो एबीसीडी केवी रीते लखाय। तो जो एबीसीडी प्रमाणे क्रममां स्पेलिंग गोठवाना होय तो सौथी पहेला ए थी शुरू थता स्पेलिंग ने जोवानो। ए थी न होय तो बी, बी पछी शुं आवे सी। एवी रीते एक एक पछी जे अक्षर आवतो आवे ए प्रमाणे तमारे क्रममां स्पेलिंग लखवानो छे। तो चलो आपणे जोईए। स्पेलो स्पेलिंग छे JUNE जून, MARCH मार्च, SUNDAY संडे, DECEMBER डिसेंबर, JULY जुलाई, FRIDAY फ्राइडे। હવે આપણે એને એબીસીડી પ્રમાણે ગોઠવવાના છે। તો એ થી શરૂઆત કરી, એ થી શરૂ થતા સ્પેલિંગ છે નથી, ત્યારબાદ બી થી શરૂ થતા નથી, સી થી એ પણ નથી, તો સી પછી શું આવશે? ડી, ડી થી શરૂ થતા છે DECEMBER ડિસેમ્બર। તો અહીંયા એ થી પણ નથી, બી થી નથી, સી થી નથી, ડાયરેક્ટ ડી થી છે। તો તમારે ડી નો સ્પેલિંગ લખવાનો છે। તો આપણે લખશું DECEMBER ડિસેમ્બર। ડી પછી ઈ આવે એ પણ નથી, ઈ પછી એફ, એફ થી શરૂ થતા સ્પેલિંગ છે FRIDAY ફ્રાઈડે। તો આપણે ફ્રાઈડે લખશું। ત્યારબાદ એક પછી શું આવે? જી, જી થી શરૂ થતા નથી, પછી એચ, તેનાથી પણ નથી, આઈ, જે, જે થી બે સ્પેલિંગ શરૂ થાય છે, ખાસ ધ્યાન રાખજો, એક અહીંયા અને એક અહીંયા। તો હવે બંને બાજુથી કયો સ્પેલિંગ કરી લખશો? નિયમ યાદ છે ને કે પહેલો અક્ષર જોવાનો, બંને વચ્ચે સરખો છે તો આપણે બીજો અક્ષર જોવાનો, બીજો અક્ષર જે પહેલાં આવે એ સ્પેલિંગ પહેલાં લખાશે। તો બીજો અક્ષર અહીંયા પણ એવું છે, અહીંયા પણ એવું છે, બંને સરખા છે, તો કયો અક્ષર? તો આપણે ત્રીજો અક્ષર જોવાનો। હવે અહીંયા પહેલાં બંને અક્ષર સરખા છે, તો ત્રીજો અક્ષર અહીંયા એન છે, જ્યારે અહીંયા બંને એલ છે। એન પહેલે આવે કે એલ પહેલે આવે? એ, તો જુલાઈ, JULY જુલાઈ નો સ્પેલિંગ પહેલા લખાશે। તો આપણે જુલાઈ નો સ્પેલિંગ પહેલે લખશું, કારણ કે બંને પહેલા અક્ષર સરખા છે, તો આપણે ત્રીજો જોડો, ત્રીજામાં એ પહેલા આવે એન પછી આવે, તો JUNE એ સ્પેલિંગ પછી લખાશે, તો આપણે એ સ્પેલિંગ પછી લખીએ। આવી રીતે કોઈ પણ સ્પેલિંગ હોય જો બંને અક્ષર સરખા તો ત્રીજો જોવાનો, ત્રીજો અક્ષર પાસે સરખો થતો તો ચોથો જોવાનો, પણ ક્રમમાં આપણે આ રીતે લખવાના રહેશે। ત્યારબાદ જે પછી કયો અક્ષર આવશે? કે એ થી શરૂ થતા છે નથી, એલ નથી, એમ, એમ થી શરૂ થતો સ્પેલિંગ છે MARCH માર્ચ, તો માર્ચ નો સ્પેલિંગ લખાશે। હવે એક સ્પેલિંગ વધ્યો છે, તો સૌથી છે ને SUNDAY સ્પેલિંગ લખાશે। આ તમારે એબીસીડી પ્રમાણે સ્પેલિંગ લખવાના હોય તો એબીસીડી જે ક્રમમાં લખાય એ જ રીતે તમારે પેલો અક્ષર જોઈને સ્પેલિંગ લખવાના રહેશે। જો બે અહીંયા આપણે જો બે અક્ષર સરખા થતા હોય તો ત્રીજું જોવાનું, ત્રીજો અક્ષર પણ સરખો થતો તો ચોથો જવાનો, પણ એબીસીડી પ્રમાણે આ જ રીતે ક્રમમાં તમારે સ્પેલિંગ લખવાના રહેશે। વિદ્યાર્થી મિત્રો, તમે સમજમાં આવ્યું ને? સરસ, તમારો દિવસ શુભ રહે, થેન્ક યુ।